केंद्रीय नाणामंत्री द्वारा આજે જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે સાચા અર્થમાં ઐતિહાસિક કહી શકાય તેવું છે. જ્યારે 100 વર્ષમાં પણ ના હોય તેવી એક મોટી ભયંકર મહામારી પછી જ્યારે એમાંથી દેશ બહાર નીકળી રહ્યો છે ત્યારે બધાને ચિંતા હોય કે બજેટ કેવું હશે અને સરકાર એનો હિસાબ કેવી રીતે મેળવશે. પરંતુ આ સરકારે માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે અઘરા નિર્ણયો લેવા ટેવાયેલા છે એ પ્રમાણે આ સરકારે નક્કી કર્યું કે આમાં વિકાસની ગતિને ક્યાંય ધીમી નહીં પીડવા દેવામાં આવે અને સાથે સાથે પ્રજાના સ્વાસ્થ્યને પણ વધુમાં વધુ પ્રાયોરિટી આપવામાં આવશે. એટલે આજે 2 લાખ કરોડથી વધારેની જોગવાઈ સ્વાસ્થ્ય માટે કરવામાં આવી છે અને સાથે સાથે જગતના તાત કિસાન માટે જે એની ખર્ચ કરતાં 1.5 ઉપર MSPની ભાવ આપવાની વાત છે એ આપવાની વાતને અમલમાં મૂકી દીધી છે. અને એ 2013-14માં જે ખાલી ઘઉં અને ચોખામાં સરકારે જે પૈસા આપ્યા હતા એના કરતાં 3 ગણા પૈસા અને લગભગ 2.5 લાખ કરોડ રૂપિયા ખાલી ઘઉં અને ચોખાના લઘુત્તમ ભાવમાં અહીંયા આગળ ચૂકવવામાં આવ્યા છે આ વર્ષે. તો કૃષિ, સ્વાસ્થ્ય અને સાથે સાથે ઔદ્યોગિક વિકાસ આ બધાને સરખું ભાર આપીને આટલું મોટું 35-34 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે, પરંતુ એમાં 1 પણ રૂપિયાનો નવો કરવેરાનો ભારણ નથી. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે માનનીય નરેન્દ્રભાઈ હતા ત્યારે ગુજરાતમાં કરવેરાનું કોઈ નવું ભારણ એમણે ક્યારેય નહોતું નાખ્યું. એ જ પ્રમાણે આ વર્ષે આટલા મોટા કપરા સંજોગોમાં જ્યારે લોકો એવું માનતા હતા કે હવે કરવેરાનું કોવિડનો સેસ આવશે, કોઈ નવો કર આવશે, વેલ્થ ટેક્સ આવશે, આમાંનું કાંઈ નથી થયું અને 1 પણ પૈસાના વધારાના ભારણ વગર લોકોને સારામાં સારી સુવિધા મળે અને સાથે સાથે અર્થતંત્રનો જે વિકાસની ગતિ છે એ વધારે આગળ વધે અને વિશ્વમાં આપણે જે પ્રથમ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમીનું જે અત્યારે આપણું સ્ટેટસ છે તે જાળવી રાખીએ એવું આ બજેટ છે. ગુજરાતને માટે જોઈએ તો 2 મુખ્ય બાબતો બની છે. એક છે કે ગિફ્ટ સિટી માટેની કેટલીક ખૂબ મહત્ત્વની જોગવાઈઓ અહીંયા આગળ આજે જાહેર કરી છે. જે ગિફ્ટ સિટી એક ડ્રીમ પ્રોજેક્ટ છે માનનીય પ્રધાનમંત્રીનો અને એમની જે અપેક્ષા છે કે સિંગાપુર અને લંડન જેવા વિશ્વના મોટામાં મોટા નાણાકીય કેન્દ્રો ગણી શકાય એની સમકક્ષ અને એનાથી પણ વધારે સારું કેન્દ્ર બને ગિફ્ટ સિટી, એ માટે દર વર્ષે કંઈક ને કંઈક નવી નવી સુવિધાઓ, નવા નવા છૂટછાટો કરવેરામાં આપવામાં આવી રહી છે અને એના જ સંદર્ભમાં આ વર્ષે પણ ખૂબ મોટી છૂટછાટો આપવામાં આવી છે. અને સાથે સાથે અલંગમાં જે શિપ બ્રેકિંગનો ઉદ્યોગ છે એના માટે પણ ખાસ જોગવાઈ કરી અને લગભગ 1 લાખથી વધારે લોકોને ત્યાં આગળ રોજગારી મળે, ત્યાંના જે સ્ટીલ રીરોલિંગનો ધંધો છે એને પણ ખૂબ વેગ મળે અને સાથે સાથે ગુજરાતમાં જે ઔદ્યોગિક વિકાસની ગતિ છે, જે આર્થિક વિકાસની ગતિ છે એ સતત ચાલુ રહે અને એનાથી પણ જે અત્યારે ઝડપ છે એનાથી વધે એ માટે કેન્દ્ર સરકારે આ બજેટમાં ખાસ પગલાં લીધા છે.